ગાંધીજીના નિર્વાણ દિને કોંગ્રેસ દ્વારા પણ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધીનગર ગૃહ ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુ, પ્રદેશ મહામંત્રી નરેન્દ્ર રાવત, અમી રાવત, યુજીએસ હિતેશ બત્રા સહિત અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આજે મહાત્મા ગાંધીજીનો નિર્વાણ દિવસ છે। વડોદરા શહેર કોંગ્રેસે એમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી છે। મહાત્મા ગાંધીજીની શરૂઆત હિંદ છોડો આંદોલનથી જે કરી હતી અને આજે એમની લડત લડવાની જે અહિંસક રીતે જે ઢબ હતી અને હંમેશા સાચા હોય તો સચ્ચાઈની લડત લડવાની, એમાં કોઈથી ડરવું નહીં અને અહિંસક રીતે પોતાનો હક માગવો, એક માત્ર જે દેશને એક શીખ આપી ગયા છે મહાત્મા ગાંધીજીએ। આજે વિશ્વમાં મહાત્મા ગાંધીજીની એક ઓળખ છે અને આપણા રાષ્ટ્રપિતા તરીકે પણ આજે સમગ્ર દેશમાં એમને જે લોકોને મેસેજ આપ્યા હતા કે દુશ્મનને પણ શાંતિથી સમજાવીને આપણી જે સાચી વાત હોય રજૂ કરવી જોઈએ દેશમાં એકબીજા માટે। જ્યારે દેશના વિકાસની વાત હોય તો કોઈ દેશનો સમગ્ર પ્રજાજનોએ ભેગા રહીને વિકાસની વાત કરવાની હોય, એમાં દુશ્મન જેવું રાખવું નહીં અને અહિંસક રીતે પોતાનો હક લડવો।